નમસ્કાર મિત્રો, આપણે ગયા વિડીયોમાં સતત વિદ્યુત ભાવિત્ર લગી પેલું ચેપ્ટર જોયું, તો હવે એનો છેલ્લો ટોપિક બાકી છે ગોસનો નિયમ. આપણે આ લેક્ચરમાં જોશું એસીઆરટી ટેક્સ્ટ બુકમાં ગોસ એવું નામ આપ્યું છે, બાકી ગાઉસ પણ કહી શકો, ગોસ તમને જે યોગ્ય લાગી. બરાબર, ગોસનો નિયમ. બધા વૈજ્ઞાનિકો નિયમ આપ્યા ઘણા બધા, જેમ કે ન્યૂટને નિયમ આપ્યો, આઈન્સ્ટાઈને તો સરસ નિયમ આપ્યા છે, એવી રીતે ગોસે કઈક કઈક નિયમ આપ્યા. બે વિદ્યુત ફ્લક્ષ અને ચુંબકીય ફ્લક્ષ બે ઉપરથી એના નિયમ આપ્યા છે. આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત ફ્લક્ષ ઉપરથી જોઈશું. નિયમ એને શું આપ્યો એને અત્યારે સાઈડમાં રાખી દો. અત્યારે ખાલી વિદ્યુત ફ્લક્ષની આપણે વાત કરી. આપણે એ વિડીયોમાં જોયું હતું પહેલાં એનું સૂત્ર શું હતું યાદ કરી. વિદ્યુત ફ્લક્ષને ફાઈ વડે દર્શાવી, બરાબર. આપણે એમાં કહ્યું હતું કે ભાઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું હતું, ઈ એસ કોસ થીટા. અહીંયા ઈ શું છે, વિદ્યુત ક્ષેત્ર, એસ શું છે, ક્ષેત્રફળ, અને કોસ થીટા શું છે, ક્ષેત્રફળને દોરેલો લંબ. આ ક્ષેત્રફળ છે તો એને લંબ આમ હોય, ક્ષેત્રફળને દોરેલો લંબ અને વિદ્યુત ક્ષેત્ર જે છે, ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે, એ બે વચ્ચેનો ખૂણો છે ઈ કોસ થીટામાં લખવાનો. હવે આ સૂત્ર આપણે ફાઈ વિશે એટલે કે વિદ્યુત ફ્લક્ષનું જોયું હતું, બરાબર. હવે કોસ ફાઈ એક એવો વિચાર કર્યો કે અહીંયા જો એ વાતને હમણાં સાઈડમાં રાખો કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે, ધારો કે બરાબર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર અહીંયા વચ્ચો વચ્ચ છે. હવે સૌ શરૂઆતમાં યાદ કરો, આમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હશે જો એ ધન હશે તો. ઓકે, ધારો કે આ ધન વિદ્યુત ભાર છે અને એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ દિશામાં નીકળે છે. હવે આપણે એક બોલ વિચારો, કેવો બોલ, ટેનિસના બોલ આવે છે, એક હાર્ડ ટેનિસ અને સોફ્ટ ટેનિસ હોય, એમાં જે સોફ્ટ ટેનિસ છે એ કેવો વચ્ચેથી પોલો હોય, એની અંદર કંઈ ભરેલું હોય, એવો એક પોલો ગોળા વિચારો અને એ ગોળાની એકદમ વચ્ચે અંદર આ વિદ્યુત ભારને દાવો કે મેં મૂકી દીધો, બરાબર. હવે એ ગોળો છે એ કયો છે, આ ગોળો એટલે દડો, બરાબર ને. એ દડો ધારો કે આવડો આ છે અને આ અંતર છે એ બધે સરખું જ છે, કારણ કે એની ત્રિજ્યા થઈ આ મારી દોરવાની ખામીને બાદ કરતા આ સરખો જ છે, બરાબર, દડો બધી બાજુથી. હવે એ આર જેટલી ત્રિજ્યા છે. હવે આ દડાની સપાટી ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે, વિદ્યુત ક્ષેત્ર વાળા ટોપિકમાં આપણે ભણ્યા હતા, એનું સૂત્ર તો બહુ સરળ છે. શું એને પેલા તો ઈ વડે દર્શાવાય, ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આર શું છે, અંતર, વિદ્યુત ભારથી જ્યાં આપણે ક્ષેત્ર ગોતવું હોય એ અંતર છે. અહીંયા મારે સપાટી ઉપર ગોતવું છે એટલે મેં આઈનું અંતર લીધું, અંતર કેટલું, ત્રિજ્યા જેટલું, ત્રિજ્યા કેટલી આર, એટલે આર સ્ક્વેર. ક્યુ વચ્ચેનો વિદ્યુત ભાર અને કે એટલે 1/4π0 આપણે કુલમના નિયમ વખતે જોયું હતું. હવે આપણી પાસે આવું એક વિદ્યુત ક્ષેત્ર મળ્યું, પણ દોસ્તો આ જે આખો ગોળો છે ને એમાં હું એક નાનો ક્ષેત્રફળ ખંડ લઈ લઉં, ધારો કે આવડું અમે લીધું, એની સપાટી ઉપર છે આ, બરાબર ને, બહારની સાઈડ છે, અંદર નથી કામ પાડ્યું, બહાર મેં એટલે ક્ષેત્રફળ ખંડ લીધો, એનું ક્ષેત્રફળ કેટલું, તો કે એનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એસ જેટલું. હવે એની અંદરથી આટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થતું હશે, આ શંકુમાંથી જેટલું પસાર થતું હશે એટલું વિદ્યુત ક્ષેત્ર આ ડેલ્ટા એસ માંથી પસાર થતું હશે. ઓકે, હવે અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખા દોરો જોઈ આમ સીધે સીધી જાય, એટલે કે એનો વિદ્યુત ક્ષેત્રનો ખૂણો અને આ જે ક્ષેત્રફળ ખંડ છે એને દોરેલા લંબનો ખૂણો બંને એકબીજા સાથે 0° ખૂણો બનાવે, કારણ કે બે એક જ દિશામાં છે ને યાર, એટલે 0. તો આપણે અહીંયા ઈ ગુણે ખૂણો લખો હોય તો કોસ 0, કોસ 0 એટલે 1, એટલે હવે હું કોસ થીટા નહીં લખું પણ અહીંયા ડાયરેક્ટ હું ઈ એસ લખું તો ચાલે ને, કારણ કે કોસ 0 તો 1 થઈ ગયું તો ઈ એસ. પણ દોસ્તો હવે મારે એસ ની બદલે ડેલ્ટા એસ લખવું જોઈએ, કારણ કે આપણે આના વિશે ગણ્યું, તો હું એસ ની બદલે શું કરું, ડેલ્ટા એસ કરી નાખું મેં. ઓકે, હવે ઈ ઈ નું સૂત્ર તો આપણે હમણાં જ તૈયાર હોય ગયું, કે ક્યુ અપોન આર સ્ક્વેર, તો એ મૂકી દો શું થાય, કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. પણ દોસ્તો આ ડેલ્ટા એસ છે ને એ તો ખાલી આવડા નાના ક્ષેત્રફળ માટે, મારે આખા દડા ઉપર જોતું હોય તો આવા આ એક ડેલ્ટા એસ, બીજો ડેલ્ટા એસ, ત્રીજો ડેલ્ટા એસ, એવા ઘણા બધા ડેલ્ટા એસ આવશે ને, એ બધા ડેલ્ટા એસ ને ભેગા કરી દઉં એટલે આખો ઘોડો બની જાય, એટલે ટોટલ એક એસ બની ગયો જ્યાં બધા ડેલ્ટા એસ ભેગા થઈને. તો અહીંયા સિગ્મા વાળું એક ઇક્વેશન આપ્યું છે કે ક્યુ અપોન આર સ્ક્વેર
પછી સિગ્મા, કારણ કે આપણે બધાયનો સરવાળો કર્યો ને, કોનો સરવાળો? બધાય ડેલ્ટા એસ નો. ઓકે, પણ આવું થોડુંક છે ને વિચિત્ર લાગે, સિગ્મા એટલે સમીકરણ અઘરું લાગે, બાકી કઈ અઘરું છે નહીં. હવે જો આગળ ડેલ્ટા એસ નો શું થઈ જાય, એસ થઈ જાય કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ એસ. પણ દોસ્તો એસ એટલે કે આખા ગોળાનું ક્ષેત્રફળ, ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? ધોરણ 10 માં આપણે એનું સૂત્ર ભણ્યા, 4 પાઈ આર સ્ક્વેર, બરાબર ને? આર એટલે ગોળાની ત્રિજ્યા. તો અહીંયા એવું લખી શકું, પેલા તો કે ની બદલે 1/4 પાઈ એપ્સિલોન 0 લખી નાખું. જો 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ક્યુ બાય આર સ્ક્વેર, તો મારે લખવું જ પડશે ક્યુ બાય આર સ્ક્વેર. અને હવે આ એસ છે, એસ નું શું? 4 પાઈ આર સ્ક્વેર, કારણ કે આર જેટલી ત્રિજ્યા છે. આખું મેં એનું ક્ષેત્રનું સૂત્ર લખ્યું, ઉડે ઉડાડો, 4 ગયા પાઈ ગયા આર સ્ક્વેર, આર સ્ક્વેર ગયા, વધ્યું શું? ક્યુ બાય એપ્સિલોન 0 કોના બરાબર? ફાઈ બરાબર. જો ઉપરથી ફાઈ જાયેલું આવતું હતું ફ્લક્સ, બરાબર ને? ફ્લક્સ આટલું મળ્યું મને, ક્યુ બાય એપ્સિલોન 0. મિત્રો આની ઉપરથી ગાઉસે નિયમ આપ્યો. પેલા તો જો અહીંયા જે ક્યુ છે એ કોને લેવાનો? આપણે આ જે સપાટી લીધી હતી ને ગોળાની, એની અંદર રહેલો વિદ્યુતભાર છે ને એને લીધો. હવે આ સપાટી લીધી ને એને ગોસિયન સપાટી કહેવાની, હવેથી આપણે ગોસિયન સપાટી કહેશું, બરાબર? સપાટીની અંદર રહેલો વિદ્યુતભાર છે ને એ અહીંયા આવશે. હા, જો અહીંયા બે વિદ્યુતભાર હતો આવી રીતે હતો, આ ગોળો છે, અહીંયા Q1 છે, અહીંયા Q2 છે અને Q3 છે, આવી રીતે વધતો, તો આપણે અહીંયા શું લખવું પડે ખબર? Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપોન એપ્સિલોન 0 કોના બરાબર? ફાઈ બરાબર. તો ફ્લક્સ આટલું થાય, એટલે આ જે Q છે ને આની ગોળાની અંદરનો એટલે ગોસિયન સપાટીની અંદરનો ટોટલ વિદ્યુતભાર છે ને એ અહીંયા લખ્યો છે આપણે. અહીંયા બીજા બધા છે ને, ખાલી Q એટલો છે, માટે અહીંયા એક આવ્યું, એકલો Q જ આવ્યો. હા, જો અહીંયા માઇનસ વધતો તો અહીંયા માઇનસ આવત. એ તો ભાઈ આપણે ગુણધર્મો જોયું હતું ને, સરવાળાનો ગુણધર્મ, એ મુજબ જ કરી નાખવાનો સરવાળો. અને બાકી તમે આને સર રીતે સમજાવવું હોય તો આવું કર્યું હતું કે ભાઈ સિગ્મા કરી નાખું, બધા વિદ્યુતભાર બધા ક્યુ લઈ લીધા, બરાબર ને? અપોન એપ્સિલોન 0. પણ આવું સિગ્મા વાળું હોય ને એટલે થોડુંક જોઈને બીક લાગે, આમ અટપટું લાગે, ઓહો સિગ્મા એવું, એટલે આ સરળ. અને એનાથી સરળ આપણે યાદ રાખી લેવાનું, ગોસિયન સપાટીની અંદર જેટલા વિદ્યુતભાર હોય ને એ બધા વિદ્યુતભાર અહીંયા આવશે, બીજું કઈ નહીં. હાવ સરળ ભાષા, બરાબર? આવું ગોસે સૂચ્યું. પણ એને બીજી એક એવી વાત કરી કે આ જે ગોળો છે એ તો આપણે ગોળ લીધો હતો એટલે અહીંયા 4πr² આવ્યું, બરાબર ને? હમણાં ચોરસ હોત તો 4πr² આપણે એનું સૂત્ર ન મૂકી શકે. પણ ચોરસ હોય, લંબચોરસ હોય, ગોળ હોય, લંબગોળ હોય, ગમે એ આકાર લઈ લો, તમને મન થાય બધાય માટે આ સૂત્ર સાચું પડશે. આવું આ ક્યુ બાય એપ્સિલોન 0 બધાય માટે કઈ રીતે સાચું પડશે? એની સાબિતી શું? એમ કેમ કહી શકાય ગોળા માટે ધારો સાબિતી મળી ગઈ, બધાય માટે એની સાબિતી એ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, ડાયરેક્ટ માની લેવાનું કીધું છે આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં. ઓકે, તો એની સાબિતી ગાઉસ આપી હશે પણ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે આપણે અત્યારે આ નિયમને શીખાઈ લઈએ. હવે જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોત ને તો આ બધી અંદરની બાજુ આવતું હોત, તો અહીંયા નેગેટિવ ચાર્જ આવત ખાલી, બીજો કઈ ફેર પડવાનો હતો નહીં. ઓકે, હવે એ તો આપણે ખબર પડે. બીજું એક ઈ કે કોઈ પણ સપાટી માટે, કોઈ પણ તંત્ર માટે આપણે જોતું હોય ને, જ્યારે જેમ કે જો આવો એક તાર છે, બરાબર, અમે એને ઝૂમ કર્યો એટલે આટલો જાડો દેખાય. આ જે તાર છે એની ઉપર બધે ધન વિદ્યુતભાર પથરાયેલો છે, ધારો કે હવે આ તારને લીધે અહીંયા કોઈ બિંદુ છે પી. હવે એ પી બિંદુ એ મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય, આ તાર ધારો કે અનંત લગીનો છે, આ માઇલો જ જાય, કોઈ પૂરો જ નથી થતો, એવડો મોટો તાર પોસિબલ નથી. પણ આપણે કલ્પના કરવી હોય તો બહુ લાંબો કિલોમીટર એકનો તાર લઈ અને પછી ખાલી 1 સેન્ટીમીટર જેટલી જગ્યા માટે ગણતરી કરીને, તો એવું થયું કે જાણે અનંત લંબાઈનો તાર, કારણ કે 1 સેન્ટીમીટરની સાપેક્ષે કિલોમીટર બહુ મોટો કહેવાય, એટલા માટે આ નાનો ભાગ છે તારનો. અને ત્યાંથી મારે પી બિંદુએ કોઈ ક્ષેત્ર જોતું હોય આ બધા વિદ્યુતભારોના સંયુક્ત તંત્રને કારણે, તો મને ક્ષેત્ર ગાઉસના નિયમથી બહુ સરળતા મુજબ મળી જાય. કેવી રીતે? પેલા મારે હે ને એક નળાકાર ધારવો પડે ખાલી, બરાબર? આમ એક નળાકાર ધાર્યો, જોઈ લો તમે, જે આ બેને સમાંતર છે અને આમ ઉપરથી વર્તુળ આકાર છે. આ ભાઈ ગોસિયન સપાટી થઈ ગઈ આપણા માટે. અહીંયા જો આપણે વર્તુળ અથવા ગોળીય ગોસિયન સપાટી થાય, ત્યાં આપણે નળાકારીય ગોસિયન સપાટી થઈ. એ કેસ આપણે જોઈ, હમણાં એના ઉપયોગો છે ને એ ઉપયોગ એમાં જ છે, નળાકાર સપાટી થયેલી, ચોરસ સપાટી થયેલી,
બંધ ગોળો હોય, ગોળાની અંદર કેટલું, ગોળાની બહાર કેટલું, એ બધી આપણે જોઈએ હમણાં. એટલે ગૌસ ભાઈ આવો સરસ મજાનો આપણે નિયમ આપ્યો. હવે જે સમમિતિ ધરાવતું તંત્ર હોય, જો આ સમમિતિ ધરાવે અડધું આમ જેમ છે એટલું જ આમ છે, બરાબર ને? સમમિત એટલે અહીંયા કાપીને હજી સો મૂકી દો ને તોય આ સલાવું જ દેખાય, સમજી શકાય ને? સમમિતિ ધરાવતા તંત્ર માટે ગૌસનો નિયમ વધારે સરળ રીતે આપણે લાગુ પાડી શકીએ. બીજું, ગૌસનો નિયમ ક્યાંથી આવ્યો? ફ્લક્સ ઉપરથી. ફ્લક્સમાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું, વિદ્યુત ક્ષેત્રમાં કે ક્યુ બાય આર સ્ક્વેર, અને એ કુલમના નિયમની મદદથી મળ્યું. એટલે જો ગૌસનો નિયમ ખોટો હોય તો કુલમનો નિયમ ખોટો હોય, બરાબર ને? એટલે ગૌસનો નિયમ હંમેશા સાચો જ પડશે. ક્યારે? જ્યારે કુલમનો નિયમ સાચો પડશે ત્યારે. એટલા માટે આ એક આયમ્પી નિયમ છે, અને બસ આવી જ રીતે ખાસ તો એને સમજવાનો હતો. હવે આપણે આગળ જોઈ કે આવો નિયમ તો શોધી લીધો, ચાલો હવે એના ઉપયોગો ક્યાં આપ્યા. તો જોવો મિત્રો, આપણે આવડવા જે જોયું ને ચિત્ર, એની ઉપરથી પહેલા તો આપણે જઈ બિંદુ ભૂસાઈ પે, બરાબર? હવે અહીંયા આ વિદ્યુત પરિબળ લગાડતો હશે, આ એક ક્ષેત્ર લગાડતો હશે, આનું એક ક્ષેત્ર હશે, બધાનું ક્ષેત્ર હશે. આપણે જોયું હતું ઓલું ક્ષેત્ર વાળું હતું, સમાંતર ક્ષેત્ર હોય ત્યારે કેવી રીતે હોય, અહીંયા ધન વિદ્યુત ભારનો સમતો અને ઋણ વિદ્યુત ભારનો સમતો, તેનું ક્ષેત્ર આમ જતું હતું. જોયું હતું તમે? આમ હું કેમ નતું જતું? જયા છો કે નહીં તો, પણ છેડાનું હોય તો જોયા કે આ વચ્ચેનું આમ ન જાય, કારણ કે એના માટે એક તો શોર્ટકટ આ થયું, અને બીજું આમ જાય તો આ કે મારો રસ્તો હે, તું આગળ જા. એ રીતના ટૂંકમાં એ લોકોને વધારે સરળતા ક્યાં મળે, સીધે સીધું જાય તો જ સરળતા મળે. એટલા માટે આ અનંત લગી એમ વિસ્તરેલું હોય તો બાકી તો આમ ભયું જાય. જો આ બાર છે છેડાથી, તો છેડો ન હોય આમ આમ જેમ ધારી લો બહુ લાંબુ, તો આમ સીધે સીધું જાય. આમાં સેમ વસ્તુ થાય. અહીંયા છે ને, ધારો કે તમે કલ્પના કરો કે અહીંયા એક દોરી બાંધી છે બે બાજુથી. હવે એ દોરી બાંધી છે ને, પી બિંદુ લગી આપણે આને ફેરવી એકદમ સ્પીડમાં, તો આવું આમ થ્રી ડીમાં એક વર્તુળ રચાય. ઓકે, હવે એ જે વર્તુળ રચાવું ને મિત્રો, એમાં જો આ બે સામ સામેના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. આ જેટલો આમ ક્ષેત્ર લગાશે એટલું ઓલું ઊંધું ક્ષેત્ર લગાવી દે, એ બેની અસર નાબૂદ થઈ ગઈ. અસર કોની રહે? માત્ર વચન હોય છે ને એની જ. જો આની સીધે સીધી અસર રહે, એની સામે કોઈ એની અસર નાબૂદ કરવા વાળું હાજર નથી, માટે રહેશે હંમેશા જ. એટલે આપણે એમ કહી શકીએ કે જો આવું તો હશે જ નહીં, ક્યાંય પોસિબલ નહીં હોય. માટે આ જે આ વર્તુળ થયું ને ઉપરનું અને નીચેનું પરિઘવાળું, એ જે વર્તુળ છે ને એમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર નહીં થતું હોય ગૌસિયન સપાટીમાં. એટલે કે જો આપણે આ નળાકાર બનાવ્યો હતો ને, આ નળાકાર બરાબર, તો આમાંથી તો ક્ષેત્ર જતું જ નથી આ ઉપર નીચેમાંથી. અને આની લંબાઈ ધારો કે એલ જેટલી છે, આપણે એલ જેટલી રાખી લઈ, અને એની ત્રિજ્યા ધારો કે આર જેટલી છે, તો આપણને આ તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળી શકશે. કેવી રીતે મળી શકે દોસ્તો? આ એક તાર આવ્યો, આપણે યાદ કરો રેખીય, આમાં સતત વિદ્યુત ભવિતરમાં આપણે જોયું રેખીય વિદ્યુત ઘનતા કેવી હોય, એને પહેલા તો દર્શાવી કોના વડે? લેમડા વડે. લેમડા ઇઝ ઇક્વલ ટુ શું હતું? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. જો આટલો પાર્ટ છે ને, એમાંથી હું આટલો કટકો કરી નાખું તો એને હું ડેલ્ટા એલ કહી શકું, બરાબર ને? કારણ કે આખો એલ તો આ નાનો એનો કટકો એ ડેલ્ટા એલ, કારણ કે આના માઇનસ આ એટલે એ ડેલ્ટા એલ થઈ ગયું. પણ મારે તો આખું એલ જોઈએ. એવી જ રીતના બધા વિદ્યુત ભાર જોઈએ ને, એક વિદ્યુત ભાર ને કેટલું બળ ઇમાર ક્યાં કરું, મારે તો આખા તારને લીધે બળ જોઈએ, એટલે બધા વિદ્યુત ભાર લેવા પડે. એટલે ડેલ્ટા ક્યુ નકામો, આની અંદર નો જ આવે ડેલ્ટા ક્યુ લો તો. પણ મારે બધા જોઈએ અને આખે આખું એલ જોઈએ, એટલે ડેલ્ટા બી બાજુ જ કાઢ નાખવું પડે મારે, બરાબર? આખે આખું ક્યુ અને આખે આખું એલ. તો હવે મિત્રો અહીંયા ક્યુ બરાબર શું મળ્યું મને? ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એલ, આવું મળ્યું, યસ ઓર નો? ઓકે, હવે જો આમાંથી કઈ પસાર થાન નથી, તો ખાલી એનું જે વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે ને એમાંથી જ પસાર થતું હશે ફ્લક્સ. ઓકે, કારણ કે આમ જ વિદ્યુત ક્ષેત્ર જતું હશે. તો હવે આમાંથી જે ફ્લક્સ પસાર થાય છે એ વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી મળે. આપણે ઓલું ગોળાવાળું જોયું હતું, તો એમાં 4πr² એ ગોળાનું ક્ષેત્રફળ આપણે લીધું હતું. તો હવે જો ફાઈનું ફ્લક્સનું આપણે સૂત્ર ઓલા લેક્ચરમાં શું ભણ્યા હતા કે ભાઈ E ઇન્ટુ S ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ, હમણાં આપણે ગૌસના નિયમમાં શું ભણ્યા, ક્યુ બાય એપ્સિલોન 0, હા કે ના? બરાબર. હવે જો E સાચે રાખો, આપણે E જ ગોતું છે એટલે E ને એમ નામ રાખો. S શું છે?
તો અહીંયા વક્ર સપાટીમાંથી જ ખાલી ક્ષેત્રફળ પસાર થાય એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે 2 પાઈ આર એલ યાદ કરો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એલ ધોરણ 10 લખી નાખો 2 પાઈ આર એલ ઓકે અને કોસ થીટા આ તો 0 જ છે ને કારણ કે જો આઈ થી જે વિદ્યુત ક્ષેત્ર આમાંથી જતું હશે એ જ ને ગાઉસિયન સપાટી અને આ જે ક્ષેત્રફળ એનું છે એનો લંબ છે એ આમ જ જતું હશે કારણ કે ક્ષેત્રફળ આમ છે તેનો લંબ આમ હશે અને આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ આમ જ જતું હશે બે ની દિશા એક જ થઈ એટલે શું થયું અહીંયા 0 આવ્યું cos 0 એટલે 1 તો એ નહીં લખું તો એ આવશે હવે q q બરાબર લેમ્ડા ઇન્ટુ l આપણે હમણાં જ સૂત્ર ઉતાર્યું તો લેમ્ડા ઇન્ટુ l / એપ્સિલોન 0 હવે દોસ્તો આપણે તો e ગોતું છે ને તો e ને કરતા કરો તેના ગુણાકારમાં અહીંયા છેદમાં જાય બરાબર ની સામેની બાજુ લેમ્ડા ઇન્ટુ l / 2 પાઈ r l એપ્સિલોન 0 l l ઉડી ગયા તો વધ્યું શું e is equal to લેમ્ડા / 2 પાઈ r એપ્સિલોન 0 ઓકે આવડું આ થયું શું થયું વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું કોના દ્વારા આ નળાકાર નહીં પણ આ પાઇપ દ્વારા તાર દ્વારા બરાબર હવે દોસ્તો થોડુંક આપણે આગળ વિચારી આ તો સામાન્ય તો હાલો હવે જો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોત તામ અંદર આવે તો એ નિશાની નેગેટિવ થાત પણ આપણે ખાલી મૂલ્ય જોતું હોય તેનું મોડ કર નાખવાનું માનક લઈ લ્યો એટલે ખાલી મૂલ્ય મળવાનું છે આપણને ઈ તો આપણને સમજી શકાય એવી વાત છે પણ દોસ્તો આ તો તાર હતું હવે મારે એક સમતલ હોય એના વડે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો જેમ કે આ બોર્ડ છે એ પોતે એક સમતલ જ છે ને તો સમતલ વડે મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો ઈ કેવી રીતે મળી શકે વેરી સિમ્પલ જો આ છે ઈ મોટું બધું સમતલ છે ધારો કે ઓકે હવે આ સમતલમાં જો વિદ્યુત ક્ષેત્ર આમ પસાર થાય છે ધારો બરાબર આની આમ આર પાર જાય છે વિદ્યુત ક્ષેત્ર તો એ વિદ્યુત ક્ષેત્ર ધારો કે 3D માં હોય તો શું થાય વિચાર કરો તમે જરા આવું થાય અહી ટૂંકમાં એક આવું ચોરસ રચાય છે જુઓ તમે ઓકે મિત્રો આ જે ચોરસ રચાણો ને એ ઓલો ક્ષેત્રફળ ખંડ થઈ ગયો જેમ આપણે ગોળામાં ડેલ્ટા એસ લીધું હતું ને એવી રીતે આના માટેનો ક્ષેત્રફળ ડેલ્ટા એસ થઈ ગયો એને હું ડેલ્ટા એસ કહી દઉં હાલો હવે આપણે આમાં કેવી રીતે ગાઉસિયન સપાટી લેશું તો આને જ ગાઉસિયન સપાટી લઈ લેવાનું કોણ ના પાડે આટલું છે ઈ જ આખે આખું ચોરસ જ બરાબર ને ભાઈ જો આ છે ઈ ધન એક્સ દિશામાં છે તો સેમ વસ્તુ આ છે ઋણ x દિશામાં છે માઇનસ x ઓકે એમાં કઈ ફેર તો પડ્યો નથી હવે જો આપણે આના માટે ગોતવું છે બરાબર ને તો ટ્રાય કરી શું થાય આપણું સૂત્ર e s cos theta is equal to q by epsilon 0 કેપિટલ q બરાબર હવે આપણે સતત વિદ્યુત ભાર વિતરણમાં કયું સૂત્ર જોયું હતું આવું કઈક જોયું હતું ને q is equal to sigma into delta s અથવા આપણે તો અહીંયા ખાલી s જોઈએ છે એટલે માત્ર s sigma into s બરાબર પણ યાદ કરો હવે અહીંયા જે થીટા છે એ કેવો હશે જો આનો આવી રીતના જાય છે ખૂણો વિદ્યુત ક્ષેત્રનો બરાબર અને આ જે સમતલ છે એને દોરેલો લંબ આમ જ જાય છે તો બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો 0 ડિગ્રીનો cos 0 તો 1 આપણને ખબર છે હવે વૈધુ શું માત્ર e અને s e ભલે લ્યો s ને નીચે જવા દ્યો તો q / epsilon 0 / s s ને આ બાજુ જવા દીધું તો cos theta બરાબર 1 લઈ લીધું હવે q છે એની જગ્યાએ હું sigma / s લખી નાખું કઈ વાંધો નહીં sigma / s બરાબર આ બે તો ઉડી ગયા પણ આવું હાલે નો હાલે કા જો અહીંથી તો નથી જાણું વિદ્યુત ક્ષેત્ર આમથી જ ને આમથી બે બાજુથી જ જાણું છે પણ આ તો ખાલી એક જ બાજુનું મળ્યું યાર આપણને બરાબર ને આ એક બાજુનું જ ખાલી આપણે લીધું એવી રીતના આમ બીજી બાજુ વિદ્યુત ક્ષેત્ર જાતું હશે ને કારણ કે આની અંદર જેટલા પણ વિદ્યુત ભાર આવ્યા ડેલ્ટા એસ ની અંદર હું ગોસિયન સપાટીની અંદરના વિદ્યુત ભાર ગણવાના યાદ કરો આ બધા વિદ્યુત ભાર હોય ધારો કે q1 + q2 + q3
બરાબર હું કેપિટલ ક્યુ લખતો હોય તો અહીંયા મારે એટલે જ મેં કેપિટલ ક્યુ લખ્યો એના બરાબર સિગ્મા એસ થાય છે આપણે જોયું હતું આની અંદર જેટલા વિદ્યુત પાર છે એ બધે આવે પણ એ ખાલી આમ જ થોડા ક્ષેત્ર માનતા હશે એનું ક્ષેત્ર આમાં બહાર નીકળતું હશે ને તો આ બાજુ ને લખવું પડે એટલે મારે અહીંયા ટુ કરવું પડે કે નહીં બરાબર એટલે એનું ક્ષેત્ર આવશે હવે દોસ્તો આપણે જોયું કોના માટે એક સમતલ માટે પણ હવે આપણે લા ટેનિસ બોલ ને યાદ કરી કયો સોફ્ટ ટેનિસ હવે સોફ્ટ ટેનિસ હોય ને એમાં જ્યારે બહારની બાજુ જો એમાં બે હોય એક તો બહારની બાજુ એ ક્ષેત્ર હોય ને અંદરની બાજુ ક્ષેત્ર હોય કે નહીં એક પ્રશ્ન છે તો આપણે જોઈ અંદરની બાજુ ક્ષેત્ર હોવું તો જોઈએ જ ને યાર જેમ કે જો આ છે એવડો એ સોફ્ટ ટેનિસ નો બોલ થઈ ગયો તો હવે અહીંયા બધે મેં વિદ્યુત ભારને રાખ્યો છે બરાબર તો આ વિદ્યુત ભારને લીધે એ ગોળાની બહારના બિંદુ પીએ તો કઈક ક્ષેત્ર હશે બરાબર પણ ગોળાની અંદરનો બિંદુ હોય ધારો કે અંદર છે ઈ એક્સ નામનું બિંદુ છે તો અહીંયા એક ક્ષેત્ર હશે એના કેન્દ્રથી ધારો કે આની ત્રિજ્યા છે ઈ સ્મોલ આર છે આની ત્રિજ્યા છે ઈ કેપિટલ આર છે અને ગોળા ઉપરની ત્રિજ્યા છે ઈ કેપિટલ આર ડેશ રાખી દઉં તો અહીંયા પણ ધારો કે કોઈ એક બિંદુ છે જેમ કે એમ નામનું એક બિંદુ અહીંયા પડ્યું છે અહીંયા એક્સ નામનું બિંદુ પડ્યું છે અહીંયા પી નામનું બિંદુ છે મારે બધાય માટે જોઈ છે તો કેવી રીતે મળે મિત્રો આપણે હાલો ટ્રાય જ કરી સીધા કે ભાઈ શું હતું ઈ એસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે એપ્સિલોન ઝીરો હવે કોસ થીટા તો તમને ખબર છે હમણાં આપણે હાઈન્સાઈ મુજબ ઝીરો જ થતો હશે કારણ કે વિદ્યુત ક્ષેત્રનો ખૂણો અને ઓલાનો ખૂણો બેનો ખૂણો સરખો છે જો આ સપાટી ગોસિયન સપાટી આપણે બહાર લીધી બરાબર આપણે બહારના બિંદુએ ગોતું છે એટલે અહીંયા ગોસિયન સપાટી લેવી પડે આને ગોસિયન સપાટી કીધું ધારો કે તો ગોસિયન સપાટીની અંદર ક્યુ વિદ્યુત ભાર છે હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને આ સપાટીને લંબ હોય ઈ બેનો ખૂણો 0 ડિગ્રીનો છે એટલે cos 0 1 થાય છે એટલે હવે વધુ શું e ઇન્ટુ s ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0 પરંતુ આઈ થી હું s ને ઓલી બાજુ જવા દઉં e ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0 ઇન્ટુ s હવે દોસ્તો ગોળા માટે વળી પાછું યાદ કરો s એટલે શું થાતું હતું 4 પાય એપ્સિલોન 0 લખો ને બરાબર હવે જો આ q હું આવતું હોય છે ખબર છે યાદ કરો ઓલી રીતે જ સિગ્મા આની પૃષ્ઠ ઘનતા આવતી હોય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય s કારણ કે આખા ગોળાની વાત કરી છે તો અહીંયા હું q ને કરતા કરી દઉં તો q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ s થાય તો અહીંયા હું સિગ્મા ઇન્ટુ s લખી શકું પણ s એટલે 4 પાય એપ્સિલોન 0 અને સોરી 4 પાય r સ્ક્વેર યસ ઓર નો અહીંયા યસ હતો સોરી અહીં 4 પાય r સ્ક્વેર આવતો હમણાં આપણે ગોઈ ટ્વીટ સૂત્ર આવ્યું યાર આ તો જો e ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0 આવ્યું કે નહીં પણ દોસ્તો આ સૂત્ર છે ને એ ઓલું જ છે હો ખરેખર તો e ઇઝ ઇક્વલ ટુ kq બાય r સ્ક્વેર કેવી રીતે જો q એટલે શું હતું યાદ કરો આલો સિગ્મા એટલે q બાય s છે કઈ વાંધો નહીં જો k એટલે 1 ઉપર 4 પાય એપ્સિલોન 0 હું આને 4 પાય વડે ગુણી ભાગી નાખું છું અહીંયા મેં 4 પાય વડે ભાગી નાખ્યા ઉપર 4 પાય વડે ગુણવા પડે મારે ઉપર મેં 4 પાય વડે ગુણ્યા હવે સિગ્મા ની વેલ્યુ મૂકી દો q બાય s બરાબર s એટલે લખી નાખો 4 પાય r સ્ક્વેર કારણ કે એ થાય ને s એટલે તો 4 પાય r સ્ક્વેર ઉપરના અને નીચેના 4 પાય ગયા તો વહી દો શું 1 upon 4 પાય એપ્સિલોન 0 q બાય r સ્ક્વેર એટલે શું આવ્યું કે q બાય r સ્ક્વેર યાદ કરો આપણે આ સૂત્ર હમણાં થોડીક વાર પહેલા જ જોયું હતું આને મેં કે કહી દીધું q બાય r સ્ક્વેર છે કે નહીં મેળ ખાઈ ગયો કે નહીં હવે તો ખબર પડે ગોસ ભાઈ સાચા છે ગાઉસ નો નિયમ સાચો છે બીજું આ તો આપણે બહારની સપાટી લીધી આપણે અંદરની સપાટી લઈ ઈ પહેલા હું ગોળાની ઉપર જોઉં તો એનું અંતર r ડેશ છે બરાબર તો અહીંયા r ડેશ આવી જશે બીજો કાઈ ફેર નહીં પડે સેમ ગણતરી માત્ર r ડેશ આવી જાય અને હવે અંદર બાજુ જોઉં તો અંદર અહીંયા મારે ગોસિયન સપાટી લેવી પડે યસ ઓર નો અહીંયા મેં ગોસિયન સપાટી લીધી કારણ કે મારે અંદરનું જોઈશે ને આ x બિંદુનું ક્ષેત્ર જોઈએ હવે આપણો નિયમ હતો ગોસિયન સપાટીની અંદર વિદ્યુત ભાર ઘેરાયેલો હોવો જોઈએ આ ગોસિયન સપાટીની અંદર વિદ્યુત ભાર છે કે નથી આ વિદ્યુત ભાર નથી ધારો કે આ બધું જે ક્ષેત્ર હતું એ બહારના વિદ્યુત ભારે હતો સોરી
આ જે ક્યુ હતો ને ત્યાં બાર ના બધા ટોટલ વિદ્યુત ભાર હતા ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી જેટલા પ્લસ છે ને બધા સરવાળો કરીને કેપિટલ ક્યુ થાય કેટલા વિદ્યુત ભારને લીધે ક્ષેત્ર હતું અંદર તો કોઈ વિદ્યુત ભાર છે જ નહીં કારણ કે બધા વિદ્યુત ભાર સપાટીની બહાર છે એટલે અંદર તો કઈ ક્ષેત્ર હશે જ નહીં ઝીરો થઈ ગયું એટલે કહી શકાય કે ગોળાની અંદર જે સોફ્ટ ટેનિસ બોલ છે એની અંદર ક્ષેત્ર ઝીરો છે બહાર ક્ષેત્ર છે છતાંય બહારનું ક્ષેત્ર એવી રીતના મળે છે ધારે એનો જાણે કે એનો વિદ્યુત ભાર એના કેન્દ્રની ઉપર હોય આ કેન્દ્રની ઉપર તો જ મળતું હતું ને છતાંય આપણને મળ્યો મતલબ આપણે આ વાક્ય બોલી શકીએ જે હમણાં હું બોલ્યો તો હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક પણ અહીંયા પૂરો ગોસનો નિયમ અને એના ઉપયોગો પણ આપણે જોઈ લીધા અને આગળના તમે ન જોયા વિડીયો તમને ગમ્યું હોય તમારે જોવા હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે જોઈ લેજો આપનો દિવસ મંગલમય રહે વરદ પરમાના જય સ્વામિનારાયણ